नमस्कार मित्रों, लर्न अन्वेषण रिसर्च विथ डॉक्टर उर्मिला रावत माय यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आजनो मारो टॉपिक छे सिलेक्शन एंड फॉर्मेशन ऑफ रिसर्च प्रॉब्लम, संशोधन समस्या की पसंदगी अने निर्धारण। मित्रों, आ विषय जोईए ते पहला सौ प्रथम संशोधन समस्या की पसंदगी एटले सेतु ते स्पष्ट थवु जोईए। तो सिलेक्ट एटले के पसंद, टू चूज अ स्मॉल नंबर ऑफ थिंग्स और टू चूज बाय मेकिंग केरफुल डिसीजन। टू फॉर्मेट एटले गोठवणी के रचना की शैली, अ पैटर्न, प्लान और अरेन्जमेंट। संशोधन समस्या की पसंदगी एटले संशोधन क्षेत्र पसंद करवो अने आ क्षेत्र पसंद कर्या पछी तेमाथी कोई एक विशिष्ट समस्या संशोधन पसंद करेल क्षेत्र मांथी सुसंशोधन थई शके छे ते तपासीने तेना संदर्भ में हेतु तैयार करवा अने छेवटे आ हेतुओनु प्रतिनिधित्व दर्शाय तेवु शीर्षक रचवु। मित्रों, आपणे जाणीए छीए कि संशोधन ए एक ऊंडो अभ्यास मांगी ले तेवु कार्य छे। तो आ संशोधन समस्या विषय अहीं आपणे विगतवार माहिती मेळवीशुं। सौ प्रथम रिसर्च प्रॉब्लम एटले शुं तेने डेफिनेशन जोईए। तो प्रॉब्लम इज एन इंटरोगेटिव सेंटेन्स ऑर स्टेटमेंट that ask what relation exists between two or more variables by Kerlinger। હવે સંશોધન સમસ્યા આપણે પસંદ કરવી હોય તો તેના માટે સોર્સિસ કયા છે, કયા સ્ત્રોતો એવા છે કે જેમાંથી આપણને સંશોધન સમસ્યા માટેનું શીર્ષક મળશે, તો આ સ્ત્રોત આપણે વન બાય વન જોઈએ। તો પર્સનલ એક્સપિરિયન્સ એટલે કે આપણા વ્યક્તિગત અનુભવો, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ આપણે જે સ્થળે કાર્ય કરીએ છીએ તે કાર્ય દરમિયાન થતા આપણા અનુભવો, ક્રિટિકલ એપ્રેઝલ ઓફ લિટરેચર સાહિત્ય સમીક્ષા, પ્રીવિયસ રિસર્ચ અગાઉ થયેલા સંશોધનો, એક્ઝિસ્ટિંગ થિયરી એટલે કે વર્તમાન થિયરી અને સિદ્ધાંતો, સોશિયલ ઇસ્યુઝ એટલે કે સામાજિક સમસ્યા, બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કે માનસિક કસરત દ્વારા પણ આપણે સંશોધન સમસ્યાને શીર્ષક પસંદ કરી શકીએ છીએ, ફોકલોર્સ એટલે કે લોકકથાઓ, એક્સપોઝર ટુ ફિલ્ડ સિચ્યુએશન ક્ષેત્રને આગળ ધપાવવામાં પ્રોત્સાહન, કન્સલ્ટ વિથ એક્સપર્ટ નિષ્ણાતની સલાહ દ્વારા પણ આપણે સંશોધન સમસ્યાનું શીર્ષક મેળવી શકીએ છીએ। તો મિત્રો, આ આપણે વાત કરી સોર્સિસ વિશે। હવે સંશોધન સમસ્યા પસંદ કરવી હોય તો તેના માટે વિદ્વાનોએ કેટલાક ધોરણો આપ્યા છે। તો સંશોધન સમસ્યાની પસંદગી માટેના ધોરણો વન બાય વન આપણે જોઈએ। તો સમસ્યાનું પ્રાયોગિક મૂલ્ય એટલે કે વ્યવહારમાં એનું અમલીકરણ કેટલું થઈ શકશે, સમસ્યાનું સૈદ્ધાંતિક મૂલ્ય સૈદ્ધાંતિક રીતે સમસ્યા શું દર્શાવે છે અને તેનાથી શું ફરક પડશે, માહિતી આપણે જે મેળવવાની છે તે માહિતી આપણને સરળતાથી ઉપલબ્ધ બનશે કે કેમ, સંશોધક જે કાર્યમાં જે ક્ષેત્રમાં કાર્ય કરવા માંગે છે તે ક્ષેત્રમાં એની પોતાની લેખન ક્ષમતા કેવી છે, સંશોધકનો પોતાનો રસ, રુચિ અને વલણ કેવું છે, ત્યારબાદ આર્થિક સહયોગ એને કોઈ સંસ્થા તરફથી મળવાનું છે કે પોતાના નાણાંને આધારે એણે સંશોધન કરવાનું છે તે જોવું જોઈએ, વહીવટી સહયોગ જે સંસ્થામાંથી જે યુનિવર્સિટીમાંથી પોતાને ડિગ્રી મેળવવાની છે કે વ્યક્તિગત રસ અનુસાર આપણે સંશોધન કરવાનું છે તો તેને માટે આપણને સપોર્ટિંગ જે સ્ત્રોત છે એનો વહીવટી સહયોગ કેવો છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ, સમયનું આયોજન મિત્રો બહુ મહત્ત્વની બાબત છે, સમય પ્રમાણે કામ પૂર્ણ થવું એ પણ ખૂબ જરૂરી છે જ્યારે આપણે માસ્ટર ડિગ્રી અને પીએચડી કાર્ય કરતા હોય ત્યારે, સંશોધન કાર્યમાં આવનાર કુદરતી અને કૃત્રિમ પરિબળો સામે ઝઝૂમવાની આપણી ત્રેવડ કેવી છે, આપણે જાણીએ છીએ કે આવા પરિબળો પર આપણો પોતાનો કોઈ કંટ્રોલ નથી તો
આ પરિબળો સામે ઝઝૂમીને પણ આપણે આપણું સંશોધન કાર્ય કઈ રીતના પૂર્ણ કરી શકીએ છીએ તે બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. સંશોધન કાર્ય સમયે આપણને જરૂરી એવી વિશિષ્ટ સામગ્રીઓ કઈ કઈ હશે, ટેકનિકલ કે લિટરેચર સંદર્ભી અથવા અન્ય કોઈ મટીરિયલ આપણને જે બહારથી મેળવવાનું છે તે આપણે કઈ રીતના મેળવી શકીશું એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે મિત્રો, આપણે ધોરણો જોયા તો સંશોધન સમસ્યા પોતે કઈ લાક્ષણિકતા ધરાવે છે તેને વિશે માહિતી મેળવીએ. તો કેરેક્ટરિસ્ટિક્સ ફોર સિલેક્ટિંગ અ ગુડ રિસર્ચ પ્રોબ્લેમ. સારી સંશોધન સમસ્યા આપણે પસંદ કરવી હોય તો તેના લક્ષણો કયા છે તે જોઈએ. તો રિસર્ચ ટોપિક મસ્ટ બી વેરી ક્લિયર એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. રિસર્ચ ટોપિક શુડ બી વેલ ડિફાઇન્ડ. રિસર્ચ ટોપિક શુડ નોટ ક્રિએટ ડાઉટ એન્ડ ડાઉટ ઇમ્પ્રેશન. યુઝ ઇઝી લેંગ્વેજ, યુઝ ટેકનિકલ વર્ડ વેર ઇટ ઇઝ નેસેસરી, અધરવાઇઝ ફોકસ ઓન સિમ્પ્લિસિટી. રિસર્ચ ટાઇટલ શુડ બી અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ ટાઇટલિંગ. અથવા રિસર્ચર મસ્ટ બી અવેર અબાઉટ રાઇટિંગ રિસર્ચ ટાઇટલ. ટોપિક શુડ નોટ બી એબ્સોલ્યુટ એન્ડ ઇટ શુડ ગીવ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન કરંટ સિચ્યુએશન. તો મિત્રો, આ આપણે સંશોધન સમસ્યાની પસંદગી માટેના લક્ષણો જોયા. હવે લક્ષણો જોયા પછી આપણા મગજમાં કેટલાક પ્રશ્નો થાય કે સંશોધન સમસ્યાના ધોરણો આ છે અને લાક્ષણિકતા આ છે, તો હવે આપણે કઈ રીતના ધ્યાન રાખીશું તો આપણું સંશોધન સમસ્યાનું શીર્ષક યોગ્ય રીતે પસંદ કરી શકીશું. તો એના માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઇન સિલેક્ટિંગ ધ પ્રોબ્લેમ. સબ્જેક્ટ વિચ ઇઝ ઓવરડન શુડ નોટ બી નોર્મલી ચૂઝન, ફોર ઇટ વિલ બી અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ થ્રો એની ન્યૂ લાઇટ ઇન સચ અ કેસ. ખૂબ સંશોધન કાર્ય થઈ ગયેલું હોય તેવું શીર્ષક પસંદ ન કરો, કારણ કે એનાથી આપણે જે કાર્યમાં નવીનતા લાવવા માંગીએ છીએ તેને ફોકસ કરવું અઘરું બનશે. સેકન્ડ પોઈન્ટ છે, કોન્ટ્રોવર્સિયલ સબ્જેક્ટ શુડ નોટ બીકમ ધી ચોઈસ ઓફ એન એવરેજ રિસર્ચ. વિસંગતતાપૂર્ણ વિષય હોય એને આપણે પસંદ ન કરવો જોઈએ. ત્યારબાદ રિસર્ચ ક્વેશ્ચન શુડ બી ક્લિયર, એટલે કે આપણે જે સંશોધન સમસ્યાનું ટાઇટલ છે તે સ્પષ્ટ હોવું જોઈએ. ડુ નોટ બોરો, ડાયરેક્ટ કોઈને ઉઠાંતરી કરી અને આપણે આપણું શીર્ષક બદલવું ન જોઈએ. એડ્રેસ રાઇટ ક્વેશ્ચન, યોગ્ય સમયે યોગ્ય પ્રશ્ન મૂકવો. ડોન્ટ બી ઓબ્જેક્ટિવ, વધુ પડતા વિષયલક્ષી ન બનવું. શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા સંશોધન ક્ષેત્ર સાથે ફ્લેક્સિબલ અને કમિટેડ, એટલે કે સરળ અને સમર્પિત રહેવું જોઈએ. ડિસિઝન ઓન મેથોડોલોજી, આપણે જ્યારે સંશોધન સમસ્યા પસંદ કરીએ છીએ તે જ વખતે આપણે સંશોધન પદ્ધતિ પણ વિચારી લેવી જોઈએ, જેથી કરીને આપણું ભવિષ્યનું કામ ખૂબ સરળ બની જશે. અવોઇડ સુપરફિશિયલ પ્રોબ્લેમ્સ, અંધશ્રદ્ધાને ફેલાવે તેવા વિષયોને ટાળવા જોઈએ. મિત્રો, ઘણીવાર વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય સાથે સંકળાય છે ત્યારે શોર્ટકટ અપનાવી અને લોભ લાલચથી ઝડપી કામ પતે તેવા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ અહીં મારી એવી સલાહ છે કે બને ત્યાં સુધી મિત્રો શોર્ટકટથી બચવું જોઈએ. ચેક અવેલેબિલિટી, એટલે કે ઉપલબ્ધતાને ચકાસવી. સ્પેન્ડ લોટ્સ ઓફ ટાઈમ ઇન રાઇટિંગ ટેકિંગ નોટ્સ. આપણે જે વાંચન કરીએ છીએ તેના થકી નોટ્સ બનાવવામાં ખૂબ સમય આપવો, જેથી આપણા કામમાં સ્પષ્ટતા આવશે અને આ સ્પષ્ટતા થકી આપણે એક ચોક્કસ પ્લેટફોર્મ પર આવીશું કે હવે આપણું શીર્ષક યોગ્ય ફોર્મેટમાં આવી ગયું છે, આપણું માનસિક કસરત છે હવે અહીંયા પૂર્ણ થાય છે, એટલે કે આપણે એક વૈચારિક લેવલે આપણું ટાઇટલ ક્લિયર થઈ ગયું છે. હવે આ ટાઇટલને આપણે આપણા ક્ષેત્રમાં પસંદ કરવું હોય તેના માટે ઘણું વાંચન કરવું પડે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ રિસર્ચ પ્રોબ્લેમ પસંદ કરીએ એના માટે
વાંચન જરૂર છે. તો પ્રાથમિક તબક્કાનું વાંચન, પ્રાથમિક તબક્કાનું વાંચન એટલે કે આપણને એક કોમ્પેક્ટ વિચાર આવે છે કે આપણે આ ક્ષેત્રમાં જવું છે, તો એ ક્ષેત્રના અંગે આપણે લાઇબ્રેરીની મુલાકાત લઈ ત્યાંના કાર્ડ, સૂચિ, પુસ્તકો વગેરે કલેક્ટ કરવા અને એનું વાંચન કરવું. આ પ્રકારના વાંચનથી આપણને મૂળભૂત માહિતી મળશે, પેટા ક્ષેત્ર અંગેની સૂઝ વધશે, વર્તમાન સમયમાં ચાલતા વ્યવહારો અંગેનું જ્ઞાન મળશે, હાલમાં થતા સંશોધન અંગે માહિતી મળશે, અને છેવટે આજે આપણને ખૂબ બહોળા વિષયોનું આપણે વાંચન કરી લીધું છે એનાથી કોઈ એકાદ ક્ષેત્રમાં આપણું ધ્યાન કેન્દ્રિત થશે. હવે અહીં જે આપણે કોઈ એકાદ ક્ષેત્રમાં આપણું ધ્યાન કેન્દ્રિત થયું છે, તો ત્યારબાદ આપણે દ્વિતીય તબક્કાનું વાંચન કરીશું. તો આ દ્વિતીય તબક્કાના વાંચનમાં આપણને જે રસ પડે અથવા જે ક્ષેત્રમાં આપણું ધ્યાન કેન્દ્રિત થયું છે તેમાં ઊંડાણપૂર્વક વાંચન કરવું, જેનાથી તેના વિભાગોનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે અને ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ શું છે તેનો ખ્યાલ આવશે, કઈ બાબતોમાં સંશોધનને અવકાશ છે તેનો ખ્યાલ મળશે, પોતાના ક્ષેત્રમાં રહેલી વિસંવાદિતા કે સાતત્યપણું આપણે તારવી શકીશું, આપણે જે ક્ષેત્રમાં અભ્યાસ કરવા માંગીએ છીએ તેના હેતુ નક્કી થઈ શકશે, ત્યારબાદ આપણા ક્ષેત્રમાં એટલે કે પોતાના ક્ષેત્રમાં ઉપયોગી સંશોધન પદ્ધતિઓથી આપણને જાણકારી મળશે. નેક્સ્ટ પોઈન્ટ છે, વાંચન પરથી કેટલાક તારણો કાઢી અને આપણે નોંધ બનાવી. પ્રાથમિક કક્ષાનું અને દ્વિતીય કક્ષાનું વાંચન કર્યા બાદ આપણે એક ચોક્કસ મુદ્દા ઉપર આવી ગયા હોઈએ છીએ, તો એના ઉપરથી આપણે આપણા કેટલાક નોંધ બનાવવાની તૈયારી કરવી જોઈએ અને એમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો સિદ્ધાંત આધારિત સંશોધનોમાં કયા પ્રકારનું વર્ણન છે તે નોંધ બનાવી, જેનાથી આપણને આપણા ક્ષેત્રમાં સંશોધનની કોઈ ચોક્કસ દિશા આપણને દોરશે. ભૂતકાળમાં થયેલ સંશોધનોનું પુનરાવર્તન કરવું હોય તો થઈ શકે, પરંતુ આ અંગે સંશોધકને એના ચોક્કસ કારણો ધ્યાનમાં હોવા જોઈએ. ભાવિ સંશોધનો અંગેની ભલામણો જે દરેક સંશોધનમાં છેલ્લા ચેપ્ટરમાં આપેલી હોય છે, તો આ ભલામણોના વાંચન થકી પણ આપણને નવી સંશોધન સમસ્યા પસંદ કરવામાં ઉપયોગી થઈ શકે. અદ્યતન પ્રવાહોનું નિરીક્ષણ અને કાળજીપૂર્વક અવલોકન કરવાથી આપણને ઘણીવાર ઉપયોગી વિચારો આવે છે અને આ વિચારો આપણને સંશોધન સમસ્યા તરફ દોરી જશે. સંશોધન માર્ગદર્શક સાથે મુલાકાત અને વિચાર વિમર્શ કરી સંશોધનના પાસા અંગે માહિતી મેળવવી. સંશોધન વિદ્યાર્થીઓ જેણે સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે તેવા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમના અનુભવો પરથી આપણે શીખવું જોઈએ, જેથી આપણું કાર્ય કેટલું સરળતાથી પૂર્ણ થશે અથવા એમની ભૂલો ઉપરથી પણ કંઈક નવું શીખી શકીશું. ત્યારબાદ વિવિધ સંશોધન પ્રવિધિઓ અથવા પ્રયુક્તિઓનો અભ્યાસ કરી અને નોંધ રાખવી, જેનાથી આપણે આપણા સંશોધનમાં કઈ પ્રવિધિ અપનાવીશું તો કામ થઈ શકશે, તો હેતુને અનુસાર પ્રવિધિ અપનાવવાનો પણ આપણને માર્ગ મળશે. મિત્રો, હવે આ બધા જ વાંચન થકી અને આપણી નોટ્સ થકી એક ચોક્કસ વિષય તરફ આપણે આવી ગયા હોઈશું, તો આ વિષયને વૈચારિક લેવલથી એક રિટર્ન ફોર્મમાં આપણે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ રિટર્ન ફોર્મ એટલે કે સમસ્યાને શબ્દોમાં ઢાળવી, અને આ સમસ્યાને શબ્દોમાં ઢાળવા માટે કેટલાક વિદ્વાનોએ મોડલ આપ્યું છે, તો આ મોડલ છે SOCRAPR. આ મોડલ થકી આપણે સમસ્યાને શબ્દોમાં નિર્ધારિત કરી શકીશું, એટલે કે સમસ્યાનું નિર્ધારણ કરવું, બંધારણ કરવું. તો એના માટે છે S એટલે સિમિલારિટીસ, O એટલે ઓપોઝાઇટ્સ, C એટલે કે કોન્ટ્રાસ્ટ, R એટલે કે રિલેશનશિપ, A એટલે કે એન્થ્રોપોમોર્ફિઝમ એટલે કે માનવશાસ્ત્ર, P એટલે પર્સોનિફિકેશન્સ એટલે કે વ્યક્તિત્વ, R એટલે કે રિપીટેશન એટલે કે ડુપ્લિકેશન. તો મિત્રો, આ મોડલ થકી આ દરેકે દરેક પાસાને ધ્યાનમાં રાખી
અને આપણે આપણી સમસ્યાને નિર્ધારિત કરવી જોઈએ. તો અહીં આપણું એક સમસ્યાનું ચોક્કસ ટાઇટલ બની ગયું હશે. તો મિત્રો, એટ લાસ્ટ આપણે આ ટાઇટલ બન્યા પછી એને નેરો ડાઉન કરી અને કેટલાક પ્રશ્નો દ્વારા પૂછવું જોઈએ કે શું, વોટ એટલે કે મૂળભૂત રીતે સમસ્યા શું છે. આપણે જે સિલેક્ટ કર્યું છે, ટાઇટલ જે લખ્યું છે, એનું બંધારણ કર્યું છે, તો આમાં મૂળ સમસ્યા શું છે અને આ જે સમસ્યા પસંદ કરી છે તેની સાથે હું કામ કરી શકીશ. બીજું છે વાય, શા માટે મેં આ પસંદ કરી છે સમસ્યા, એનો પ્રશ્ન પૂછવો જોઈએ. ત્રીજું છે હુ, આ સમસ્યા જે પસંદ કરી છે તેને માટે માહિતી આપનાર કોણ છે, એટલે કે મારી સમસ્યા સાથે ઉત્તરદાતા કોણ છે, તેનો પણ ખ્યાલ રાખવો જોઈએ. વેર એટલે કે મેં જે સમસ્યા પસંદ કરી છે એ પસંદ કરેલ સમસ્યાથી કોને ફરક પડશે, કોને અસર થશે, અથવા કયા સિદ્ધાંતોમાં ફરક પડશે, અથવા વ્યવહારમાં કેવી રીતે અમલીકરણમાં આવશે, આ દરેક પાસાનો અભ્યાસ કરી અને આપણે જોવું જોઈએ કે ખાસ કરીને આ જે અસર કરનાર વિસ્તારો છે એ ભૌગોલિક ક્ષેત્ર જેવા કે પ્રાદેશિક, સ્થાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે સમસ્યાની અસર થવાની છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. વેન એટલે કે કયા સમયની વાત છે અને કેટલી સમય મર્યાદામાં મારું સંશોધન કાર્ય પૂર્ણ થશે, આ દરેકે દરેક પ્રશ્નોનો આપણે આપણી જાત સાથે સંવાદ કરીને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને છેલ્લે આ બધી જ વસ્તુને એક ધ્યાનમાં રાખીને આપણે આપણું શીર્ષકને ઢાળવાનો, બંધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અકોર્ડિંગ ટુ ચાર્લ્સ કેટરિંગ, અ પ્રોબ્લેમ વેલ સ્ટેટેડ ઇઝ હાલ્ફ સોલ્વ. મતલબ કે આપણે જો સમસ્યા જે સિલેક્ટ કરી છે અને યોગ્ય રીતે બંધારણ કર્યું છે તો અહીં આપણું અડધું કામ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, તો હું માનું છું કે અહીં તમારું સંશોધન, સમસ્યા પસંદ કરવાનું કાર્ય કઈ રીતના થશે, એના ધોરણો કયા છે, બધી જ વસ્તુ જો ધ્યાનમાં રાખીને કર્યું હશે તો ખૂબ સુંદર તમારું શીર્ષક થઈ શકશે. તો આફ્ટર ડુઈંગ ઓલ ધીસ પ્રોસેસ, ઇફ યુ આર નોટ શ્યોર અબાઉટ રિસર્ચ પ્રોબ્લેમ સિલેક્શન એન્ડ ફોર્મેશન, આ બધી જ પ્રક્રિયાઓ કર્યા પછી પણ જો તમને મનમાં કોઈ શંકા રહે અથવા તમે કોઈ ચોક્કસ લેવલ પર પહોંચી શકતા નથી, તો આપણે જે વર્ણવી તે સમસ્યાના સિલેક્શનના ધારાધોરણોના લક્ષણોને આ દરેક વસ્તુને સાયકલને રિપીટ કરવી અને રીપ્રોસેસ કરવી, જેથી હું માનું છું કે તમે તમારો ગોલ નિર્ધારિત કર્યો છે ત્યાં પહોંચી શકશો. તો આઈ અશ્યોર યુ વિલ બી ગેટ યોર ગોલ. થેન્ક્સ એન્ડ બેસ્ટ ઓફ લક મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક્સ અ લોટ.